હાલો ફ્રેન્ડ્સ, હું દીપા સુપર સહેલિયાથી બનાવીશું આજે ઉત્તપમ પ્લેટર પંચાવરણ. અલગ અલગ નામથી રેસ્ટોરન્ટમાં મળતું હોય છે, પણ આપણે ઘરે જ બનાવવાનું છે અને એકદમ ઇઝીલી આ બની જતા હોય છે. અને વેરાયટી વેરાયટી વેરાયટી, એક જ પ્લેટમાં અલગ અલગ ફ્લેવર ખાવા મળે. છોકરાઓને મિની પીઝા કહો અને એ લોકો પણ હોંશે હોંશે ખાઈ જાય. તો આ સૌથી પહેલાં બટાકાનું શાક જે ઢોંસા માટે બનાવવાનું છે એ જોઈ લઈએ. 2 ચમચી જેટલું તેલ, તેલ થોડું ગરમ થાય એટલે 5 ચમચી રાઈ. રાઈ તતડે એટલે એની અંદર આપણે કડી પત્તા 10-12 અને 5 ચમચી હિંગ. અહીંયા હિંગ થોડી આગળ પડતી નાખવાની છે. પછી એની અંદર આપણે નાખી દઈશું અડદની દાળ 1 ચમચી જેટલી અને 2 લીલા મરચાં બારીક કાપેલા. તો નોર્મલી બટાકાનું શાક જે ઢોંસા માટે આપણે બનાવતા હોઈએ છીએ એ જ બનાવવાનું છે. એટલે તમે જે રીતે બનાવતા હોય એ રીતે પણ બનાવી શકો. મેં મારી રીતે જે બનાવું છું એ સ્ટાઇલ તમને બતાવી. હવે અડદની દાળ થોડી ગુલાબી થઈ જાય એટલે એની અંદર આપણે કાંદા થોડા પોચા પડે ત્યાં સુધી જ કરવાના છે. 2 મીડિયમ સાઇઝના કાંદા લાંબી સ્લાઇસ કરીને મેં લીધેલા છે. 6 મીડિયમ સાઇઝના બટાકા બાફી છાલ કાઢી આ રીતે એના પીસીસ કરી એડ કરવાના છે. પ્રમાણસર મીઠું નાખી દઈશું, બધું બરાબર મિક્સ કરી દઈશું. ઢોંસાના શાકમાં ધ્યાન રાખવાનું કે બટાકા સરસ ઢળી ગયેલા હોવા જોઈએ, તો જ એ શાકમાં મજા આવશે. આ રીતે બધું બરાબર હલાવી 1-2 મિનિટ થવા દઈશું. પછી ઉપરથી કોથમીર નાખી ગાર્નિશ કરી લઈશું. હવે બીજું શું જોઈશું ઉત્તપમ પ્લેટર માટે એ પણ જોઈ લઈએ. 1 મીડિયમ સાઇઝનું કેપ્સિકમ બારીક કાપેલું, 1 મોટું ગાજર છીણેલું, કોથમીર આ રીતે બારીક કાપેલા, 1 મોટો કાંદો બારીક કાપેલો, 2 ટમેટા મીડિયમ સાઇઝના બારીક કાપેલા અને આ કોપરાની કાચલી 1 કાચલી છીણી લીધી છે. બટાકાનું શાક તો છે જ, મીઠું મરી પાવડર લઈશું અને આ ગન પાવડર છે. ઇડલી ઉપર છાંટવાનો પાવડર સાઉથ ઇન્ડિયન સ્ટોરમાં મળતો હોય છે, ગન પાવડર કહેતા હોય છે, એ તમારે લેવાનો છે. અને ઇડલીનું ખીરું, અહીંયા મેં લગભગ 1 કિલો જેટલું ઇડલીનું ખીરું લીધું છે. ઇડલીનું ખીરું ઘરે પણ બનાવી શકો દાળ અને ચોખા પલાળીને, કે પછી આ રીતે તમે રેડીમેડ માર્કેટમાં મળતું હોય એ પણ લઈ શકો. ઉત્તપ્પા પ્લેટર બનાવવા માટે મિની ઉત્તપ્પા નોનસ્ટિક આ રીતે માર્કેટમાં મળતું હોય છે, તો એ તમારી પાસે હોય તો એમાં તમે બનાવી શકો. અને ના હોય તો તમે નોનસ્ટિક પેનમાં જેમાં ઢોંસા બનાવીએ એ મોટી તવીમાં આ રીતે થોડું થોડું ખીરું પાથરી લેવાનું અને આ રીતે મિની ઉત્તપમ આ રીતે ગોળ સ્પ્રેડ કરી લેવાનો. હું આ નોનસ્ટિકમાં 1 સાથે 4 બનાવી શકીશ. તો તમારી પાસે મોટી તવી હોય તો 1 સાથે તમે 4-5 બનાવી શકો. એક સરખા સરસ રાઉન્ડ શેપ જ જોઈતા હોય તો તમારે જે મિની ઉત્તપ્પા બનાવવા માટેનું નોનસ્ટિક માર્કેટમાં મળતું હોય છે જે હમણાં મેં તમને બતાવ્યું એ જ તમારે વસાવી લેવું જોઈએ. હવે આ એકમાં આપણે કોપરાનું છીણ, બીજામાં આપણે બટાકાનું શાક જે ઢોંસાનું બનાવ્યું હતું એ, ત્રીજામાં આપણે બારીક કાપેલા કાંદા કેપ્સિકમ ને ટમેટા મૂકીશું. તો ફ્રેન્ડ્સ, આ બહુ હેલ્ધી રેસીપી છે. છોકરાઓને મેં કહ્યું એમ મિની પીઝા કહેશો તો એ લોકોને પણ ખાવાનું ગમશે. ટેસ્ટ જુદા જુદા એકસાથે એક જ પ્લેટરમાં મળી રહે અને હેલ્ધી પણ એટલું જ. એકસાથે બધું જ વેજીટેબલ્સ તમે એક જ પ્લેટમાં કમ્પ્લીટ ફૂડ થઈ જાય. કેપ્સિકમ નાખ્યા પછી આ રીતે મીઠું અને મરી પાવડર. હા, લાલ મરચું પણ તમારે સ્પ્રેડ કરવું હોય તો કરી શકો છો, સારું લાગે. છેલ્લે ગાજર, એમાં મીઠું અને મરી પાવડર, ઉપરથી થોડા કોથમીર, બધામાં આ રીતે મૂકી દઈશું. થોડું થવા દઈશું. પહેલીવારનું આપણે બનાવીએ છીએ એટલે તેલ થોડુંક વધારે નાખી રહીશું. એકવાર સરસ તવી તપી જાય પછી તો એકદમ મિનિમમ ઓઇલમાં નોનસ્ટિક ઉપર આ થઈ જતા હોય છે. થોડી વાર માટે ઢાંકી દઈશું. એક સમય તમે ઢાંકો ના તો બી ચાલે, કેમ કે આપણે બેની બેઉ સાઈડ નોનસ્ટિક તવી ઉપર શેકવાના છે. તો થોડી વાર થઈ, એક બાજુ થઈ ગઈ એટલે આ રીતે તમારે ટર્ન કરી લેવાનું ને થોડી વાર બીજી બાજુ થવા દેવાની.
તો આ આપણા ચાર ઉત્તપમ રેડી થઈ ગયા, પણ આપણે બનાવવાના છે પાંચ જુદી જુદી ટાઈપના. તો પાંચમો ફ્લેવર કયો બનાવીશું? તો પાંચમો ફ્લેવર બનાવવા માટે બધા બહુ ઓપ્શન્સ છે. જેમ કે ઓપ્શન નંબર 1, તમારી પાસે સૂકી લસણની ચટણી હોય એ સ્પ્રેડ કરી શકો. ઓપ્શન નંબર 2, તમારી પાસે ગ્રીન ચટણી હોય, ફુદીનાવાળી, મિન્ટવાળી, મિન્ટ અને કોથમીરની ગ્રીન ચટણી, તો એ સ્પ્રેડ કરી શકો. અને આજે આપણે બનાવવાના છે જે ગન પાવડર મેં તમને બતાવ્યો હતો, જે આપણે ગન પાવડર લીધો છે એ અને કોથમીરથી. તો ગન પાવડર અને કોથમીર બારીક કાપેલા એ આપણે આની ઉપર અરેન્જ કરીશું. કોથમીર થોડા આગળ પડતા મૂકીશું. કોથમીરની જગ્યાએ બારીક કાપેલી પાલકની ભાજી બરાબર ધોઈ, પાલકની ભાજી બારીક કાપી લઈ અને એ પણ સ્પ્રેડ કરી શકો છો. તો આ થઈ ગયો પાંચમો ઉત્તપ્પાનો ફ્લેવર. તો પાંચ જુદી જુદી ટાઈપના ઉત્તપ્પા તમે એક જ પ્લેટરમાં સર્વ કરી શકો. કોઈ ગેસ્ટ આવ્યું હોય તો બી તમે આ રીતે બનાવી શકો. બહુ નવું લાગશે, ખાવાની પણ બધાને મજા આવશે. તો આ પણ પાંચમો રેડી. આને તમે ચટણી સાથે સર્વ કરી શકો, જે ઢોંસાની ચટણી બનાવતા હોય છે એની સાથે. ઢોંસાની ચટણી જે બનાવવાની એની રેસીપી પણ અમે અમારી ચેનલ પર મૂકેલી છે, તે બી તમે જોઈ શકશો. સંભારની જરૂર નથી, ચટણી સાથે પણ આ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. તો વેરાયટી 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 રેડી ટુ સર્વ. થેન્ક યુ ફોર વોચિંગ અસ.